हेलो फ्रेंड्स, हूँ छु हार्दिक पटेल, आइकॉन एंजीनियरिंग ट्यूशन क्लासेस ની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા ટુ ડિગ્રી જેના માટે જે એન્ટ્રન્સ એક્ઝામ લેવાની છે DDCET એના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડિયો આપણે મૂકી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો તમારા સમક્ષ, જેની અંદર ACPDC દ્વારા તમારા રૂલ્સ જે છે એ કયા કયા ક્વેશ્ચન હતા, એ ક્વેશ્ચન એની રજિસ્ટ્રેશન પ્રોસેસ કઈ રીતની થશે, એના સિમ્પલ ક્વેશ્ચન બેંક એટલે પેપરની જે સિમ્પલ સેમ્પલ હોય છે એ સેમ્પલ પણ મૂકી દેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો આજે દરેક વસ્તુની આપણે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે, રજિસ્ટ્રેશન ક્યારથી સ્ટાર્ટ થશે, એક્ઝામ કઈ જગ્યાએ આપવાની છે, કોલેજમાં આપવાની છે, કઈ જગ્યાએ આપવાની છે, કયા સેન્ટર હશે, એક્ઝામ ફોર્મ ભરવાના ક્યારથી સ્ટાર્ટ થશે, એના અંદર ક્વેશ્ચન પેપર કેવી રીતના આવશે, આ દરેક વસ્તુની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કે આપણે DDCET માટેના WhatsApp ગ્રુપ બનાવી રહેલા છે, બનાવી દીધાલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 6 અને DDCET બંનેનું ગ્રુપ જોઈન જ છે, એટલે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. આપણે YouTube પર લાઈવ DDCET ના MCQ સોલ્વ કરતા હોઈએ છે, તો એની અંદર પણ તમને ઇન્ફોર્મેશન મળતી રહેશે. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, કે આપણે DDCET ના ઓનલાઈન લેક્ચર પણ પ્રોવાઈડ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શન મૂકી છે. અને ફક્ત હવે નવો બીજો એક કોર્સ આપણે ફક્ત થોડા દિવસમાં લોન્ચ કરવાના છે, કે જે ફક્ત મટીરિયલ્સ માટેનો કોર્સ હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એ પણ તમને ટૂંકા સમયની અંદર મળી જશે વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે ACPDC દ્વારા જે જાહેર કરવામાં આવ્યું છે, લિંક કઈ રીતે, રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે, એની પ્રોસેસ શું છે, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે, એના ક્વેશ્ચન જે પૂછાયેલા છે, અલગ અલગ ક્વેશ્ચન છે કે ભાઈ કઈ રીતની એની પ્રોસેસ હશે, શું ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમમાં હશે, ક્યારે રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થશે, આ દરેક વસ્તુનો આપણે અહીંયા આજે વિડીયોની અંદર વાત કરવાના છે. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દેશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો વાત કરીએ આજનો જે વિડીયો છે એની અંદર વિદ્યાર્થી મિત્રો. તો ફર્સ્ટ ACPDC ની વેબસાઇટ ઉપરથી વિદ્યાર્થી મિત્રો અહીંયા કોર્સ ની અંદર તમે જોઈ શકો છો, DDCET નો આખું કોર્સ જે છે એ અલગ અહીંયા કોલમ ખુલી ગયું છે. એની અંદર વિદ્યાર્થી મિત્રો DDCET ના ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન અહીંયા આવી ગઈ છે. 31/1/2024 એના ક્વેશ્ચન સેમ્પલ ક્વેશ્ચન પેપર એન્જિનિયરિંગ માટે મૂકી દીધા છે, ફાર્મસી માટે મૂકી દીધા છે, એના જે ક્વેશ્ચન છે એ મૂકી દીધા છે. લિસ્ટ ઓફ સાયબર સેન્ટર એટલે કે તમે ક્યાંથી ફોર્મ ભરી શકો છો, પ્રાઇવેટથી પણ ભરી શકો છો અથવા કોલેજમાંથી ભરવું છે. જે પ્રમાણે આપણે ડિપ્લોમાની અંદર એન્ટર ડિપ્લોમા માટે જે આપણે એડમિશન ફોર્મ ભરતા હતા એ રીતે જ આની અંદર પ્રોસેસ કરવાની છે. એના પછી એક્ઝામ સેન્ટરના લિસ્ટ, એક્ઝામ કઈ કઈ જગ્યાએ હશે એની લિંક પણ મૂકી દીધી છે અહીંયા. રજિસ્ટ્રેશન પર લિંક DDCET હજી એક્ટિવ થઈ નથી, તમે જોઈ શકો છો હજી એક્ટિવ થઈ નથી. એ રજિસ્ટ્રેશન વિલ બી સ્ટાર્ટ સૂન, હજી સ્ટાર્ટ થઈ નથી, ટૂંક સમયમાં સ્ટાર્ટ થઈ જશે. તો પહેલા જ આપણે વાત કરીએ એના એક ક્વેશ્ચન જે છે કે ભાઈ ક્વેશ્ચન પેપર જે છે એ એન્જિનિયરિંગ માટે ક્વેશ્ચન પેપર કઈ રીતનું હશે. તો અહીંયા તમે જોઈ શકો છો DDCET એક્ઝામ 2024-25 200 માર્ક્સનું પેપર હશે, 2 કલાક ને 30 મિનિટનો ટાઈમિંગ હશે, એવરી ક્વેશ્ચન કેરિંગ 2 માર્ક્સ, 2 માર્ક્સના દરેક ક્વેશ્ચન હશે. એની અંદર BE01 અને BE02 પેપર, 2 ટાઈપના પેપર હશે. એમાં સેક્શન 1 જે હશે એ પેલો BE01 નો હશે, એટલે એની અંદર બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ની અંદર ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, એન્વાયરમેન્ટ છે અને કોમ્પ્યુટર છે. નવા સિલેબસ જે પ્રમાણે ડિક્લેર થયો એ પ્રમાણેની વાત છે. તો આખું આ પેપર તમે જોઈ શકો છો અહીંયા, ફક્ત ને ફક્ત વિદ્યાર્થી મિત્રો પેપર ઇંગ્લિશમાં જ આપવામાં આવ્યું છે. એટલે અત્યારે હાલ કોઈ ડિસિઝન નક્કી છે નહીં કે પેપર ઇંગ્લિશમાં આવશે કે ગુજરાતીમાં આવશે. રૂલ્સમાં પણ આપણે આગળ જોઈએ કે ભાઈ રૂલ્સની અંદર એ ડિક્લેરેશન આપ્યું છે કે નથી આપ્યું. અત્યારે જ્યાં પેપર તમને સિમ્પલ સેમ્પલ પેપર આપવામાં આવ્યું છે એ ફક્ત ને ફક્ત ઇંગ્લિશની અંદર આપ્યું છે. અહીંયા તમે મોસ્ટલી જોઈ શકો છો ફિઝિક્સની અંદર ન્યુમેરિકલ પોર્શન સૌથી વધારે હોય છે, એટલે વિદ્યાર્થી મિત્રો તમારે કોન્સેપ્ટ સમજવો જ પડશે. ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, મેથ્સ હોય, ઇંગ્લિશ હોય, વિદ્યાર્થી મિત્રો ખૂબ જ તૈયારી કરવી પડશે. એના માટે આપણે કોર્સ લોન્ચ કરેલો છે. હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો. લાઈવ લેક્ચરનો કોર્સ હોય છે આપણા કોર્સની અંદર, દરેક PDF મટીરિયલ વિડીયોઝ લાઈવ લેક્ચર તમે સામેથી મને ક્વેશ્ચન પૂછી શકો છો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈન છે, તમે નથી જોઈન તો ફટાફટ જોઈન થઈ જશો. એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે
પર ડે લાઈવ લેક્ચર લઈએ છીએ, પ્લસ એમસીક્યુ ટેસ્ટ લઈએ છીએ, પ્લસ જે લાઈવ લેક્ચર હશે એના વિડીયો રેકોર્ડિંગ પણ એની અંદર પ્રોવાઈડ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ફટાફટ સ્ટાર્ટ કરી લેશો તૈયારી. તો આ તમારું આખું ક્વેશ્ચન બેંક કહી શકાય, એટલે ક્વેશ્ચન બેંક નહીં પણ સિમ્પલ ક્વેશ્ચન પેપર જે સેમ્પલ છે કે ભાઈ આ ટાઈપનું ક્વેશ્ચન પેપર આવશે. આ તૈયાર નથી કરવાનું, આમાંથી કદાચ એક આદો ક્વેશ્ચન આવી શકે, પણ આ ટાઈપનું ક્વેશ્ચન પેપર હશે. તમારું આઈડિયા આવી શકે છે તમને. તો અહીંયા આ ટાઈપના ક્વેશ્ચન પેપર હશે તમારા. આ જે બધો જ પોર્શન અહીંયા મૂકેલો છે એ બધો તમારો છે. હવે અહીંયા આ લોકોએ સિક્વન્શિયલ મૂકી દીધું છે કે ભાઈ પહેલા ફિઝિક્સ મૂક્યું છે, પછી પણ કદાચ એની અંદર રેન્ડમલી ચેન્જ કરી શકે છે. ઓકે, ક્લિયર. તો અહીંયા 30 ક્વેશ્ચન, પહેલા જે 30 ક્વેશ્ચન છે એ બધા જ ક્વેશ્ચન છે તમારા સાના છે વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ ના છે. એના પછી જે સ્ટાર્ટ થાય છે એ કેમેસ્ટ્રી સ્ટાર્ટ થાય છે, એટલે 31 થી 40 સુધીના જે ક્વેશ્ચન છે એ કેમેસ્ટ્રીના છે. એના પછી 40 થી 41 જે સ્ટાર્ટ થાય છે એ કોમ્પ્યુટરના છે. સીપીયુ નું ફૂલ ફોર્મ શું છે, યુનિટ ઓફ ઇન્ફોર્મેશન સ્મોલ શું છે, આ બધા ઇન્ફોર્મ 5 ક્વેશ્ચન તમારા કોમ્પ્યુટરના છે અને 5 ક્વેશ્ચન તમારા છે વિદ્યાર્થી મિત્રો એન્વાયરમેન્ટના. ઓકે, એટલે કુલ 50 ક્વેશ્ચન આ રીતના હશે. એના પછી તરત જ સેક્શનની અંદર, બીજા સેક્શનની અંદર તમારા બીજું પેપર એટલે સેક્શન 2, એની અંદર એમ્પ્લિટ્યુડ ટેસ્ટ, મેથ્સ અને સોફ્ટ સ્કિલ એટલે કે ઇંગ્લિશ આવી જશે. મેથ્સની અંદર તમે જોઈ શકો છો તો 25 ક્વેશ્ચન મેથ્સના હશે. મેથ્સ તમને સૌથી વધારે ડિફિકલ્ટ થઈ શકે છે. ઓકે, ટાઈમ કન્ઝ્યુમ એની અંદર જ થશે. બંને પેપર ભેગા જ આવશે, અલગ અલગ પેપર નહીં હોય, બંને મિક્સ જ પેપર હશે, એ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ રીતના બે પેપર, હા સેક્શન અલગ અલગ આપેલા હશે પણ પેપર એક જ સાથે તમારે આપવાના રહેશે, જેનો કોમન ટાઈમ છે 2 hours 30 minutes ટાઈમિંગ છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર. ઓકે, તો આ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછી શકે છે. ઓકે, તો આ બધા જ હું અહીંયા પ્રેક્ટિસ કરાવી રહેલો છું અત્યારે વિદ્યાર્થી મિત્રો. હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો. 25 ક્વેશ્ચન જેલા, પહેલા 25 ક્વેશ્ચન છે મેથ્સના છે. એના પછી 30 થી જે સ્ટાર્ટ થશે બધા જ ઇંગ્લિશના ક્વેશ્ચન આવી જશે, એટલે ઇંગ્લિશના ક્વેશ્ચન 25 ઇંગ્લિશના ક્વેશ્ચન છે. એની અંદર ગ્રામર છે, પછી લેટર છે એની અંદર, પછી તમારા કોમ્યુનિકેશન થિયરી છે, આ દરેક વસ્તુ એની અંદર મૂકેલી હશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના તમારા ક્વેશ્ચન પેપરનું એ લોકોએ સેમ્પલ ક્વેશ્ચન પેપર આપેલું છે. ઓકે, હવે વાત કરીએ બીજો જે મેઇન ટોપિક આપણો જે છે, કે આપણો એની અંદર કયા કયા ક્વેશ્ચન અહીંયા ફ્રીક્વન્સલી ક્વેશ્ચન એ લોકોએ ડિક્લેર કરેલા છે. તો વન બાય વન આપણે અહીંયા ક્વેશ્ચનની વાત કરી લઈએ કે ભાઈ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડીડીસીટી, ડીડીસીટીનો મતલબ શું છે. તો ડિપ્લોમા ટુ ડિગ્રી આપણે બધા જાણે છે કે ભાઈ આ લોકો કોમન ક્વેશ્ચન જે વિદ્યાર્થીઓના મનમાં હોય છે એ ક્વેશ્ચનના અહીંયા આન્સર આપેલા છે. વોટ ઇઝ ધ નીડ ઓફ ડીડીસીટી એક્ઝામિનેશન, તો એક્ઝામિનેશનની કેમ જરૂર પડી છે. તો અહીંયા એને ક્લેરિફિકેશન એવું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કે જે તે જુદી જુદી યુનિવર્સિટીમાંથી જે વિદ્યાર્થીઓ આવે છે એનું માર્કિંગ સિસ્ટમ અલગ હોય છે અને કોઈ એક યુનિવર્સિટીને નુકસાન ના થાય એમાં પર્ટિક્યુલરલી જીટીયુના સ્ટુડન્ટોને થોડો બેનિફિટ ઓછો થતો હતો, એટલા માટે ડીડીસીટી એક્ઝામ લેવાનું નક્કી કરેલું છે. ઓકે, એટલે બધાને કોમન એક ઇક્વલ ચાન્સ આપવામાં આવે છે, ઇક્વલ ચાન્સ આપવા માટે આ લોકોએ નક્કી કરેલું છે ડિપ્લોમા ટુ ડિગ્રી ટેસ્ટ. ઓકે, હવે રજિસ્ટ્રેશન કઈ જગ્યાથી થશે, તો રજિસ્ટ્રેશન માટેની લિંક અહીંયા પ્રોવાઈડ કરી દીધી છે મેં તમને, ઓલરેડી બતાવી દીધી ભાઈ ડીડીસીટીનું રજિસ્ટ્રેશન એસીપીડીસી પરથી થઈ જશે, એટલે અહીંયા તમે એસીપીડી પરથી એનો રજિસ્ટ્રેશન કરાવી શકો છો. એના પછી વોટ ઇઝ અ રજિસ્ટ્રેશન ફી, રજિસ્ટ્રેશન ફી ડીડીસીટીની શું હશે, તો 250 રૂપિયા રજિસ્ટ્રેશન ફીસ છે. 250 રૂપિયા જે રજિસ્ટ્રેશન ફીસ છે કોની છે, ડીડીસીટીની 250 રૂપિયા રજિસ્ટ્રેશન ફી છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, પછી વેન ડઝ રજિસ્ટ્રેશન પ્રોસેસ ફોર ડીડીસીટી સ્ટાર્ટ, એટલે ક્યારથી સ્ટાર્ટ થશે, તો ડીડીસીટી રજિસ્ટ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ મંથ ઓફ ફેબ્રુઆરી, એટલે મંથ ઓફ ફેબ્રુઆરી, આ ફેબ્રુઆરી મંથથી તમારી પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે. એ એકેડેમિક કેલેન્ડર એટલે એકેડેમિક ઇયર, એટલે અત્યારે આપણે 24-25 જે વિદ્યાર્થી મિત્રો છે, 24 અને 25 વિદ્યાર્થી મિત્રો છે, એમને ફેબ્રુઆરીથી એની રજિસ્ટ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે. ઓકે, ક્લિયર. એના પછી હુ કેન એપ્લાય, કોણ આપી શકે છે એક્ઝામ, કોણ આપી શકે છે. ઓકે, તો પહેલા તો એલિજિબલ ડીડીસી, તો સ્ટુડન્ટ હુ હેવ પાસ ઇન ડિપ્લોમા, કોઈ પણ યુનિવર્સિટીમાંથી પાસ થઈ ગયો. ધારી લો કે આગળના વર્ષનો કોઈ વિદ્યાર્થી મિત્ર છે, 2023 ડિપ્લોમા પાસ કરી દીધું છે અને એને એડમિશન મળ્યું નથી અથવા એડમિશન લીધું નથી, ડ્રોપ લીધો છે અને હવે એને એક્ઝામ આપવી છે, હવે એને ડિપ્લોમાની અંદર ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશન લેવું છે, તો એ એક્ઝામ આપી શકે છે. આઉટ ઓફ સ્ટેટ એટલે ગુજરાતના બહારના વિદ્યાર્થીઓ એ મિત્રો પણ આપી શકે છે, એમના માટે
5% ની જોગવાઈ છે એ પ્રમાણે જો અહીંયા છે અકોર્ડિંગ 5% ની જે છે સ્ટેટ ઓફ ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એપ્લાય કરી શકે છે. પછી કેન્ડિડેટ હુ હેવ પાસ ડિપ્લોમા ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ બોર્ડ યુનિવર્સિટી સ્ટેટ ઓફ ગુજરાત ઇન ધ પ્રોવિઝનલ યર એન્ડ એકેડેમિક ટુ ઇન ડિગ્રી, એટલે આગળના વર્ષના કોઈ વિદ્યાર્થી મિત્ર હશે એ. હવે આ બધાને આપવાની છે, એક યુનિક જીટીયુના સ્ટુડન્ટને જ આપ. હજી તો ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું છે કે સર અમે ડિગ્રીની અંદર જવું છે તો અમારે એક્ઝામ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લેવી હોય તો આપવી પડશે. કમ્પલસરી આપવી પડશે, દરેક વિદ્યાર્થીને ડીડીસીટી આપવી પડશે. જો તમે ડીડીસીટી એક્ઝામ નહીં આપો તો તમારો મેરિટ બનશે નહીં, એ અહીંયા ઉલ્લેખ કરેલો છે, હું બતાવું છું તમને. ઓકે, ક્લિયર. પછી બીજું ખાસ ક્વેશ્ચન છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કે સર હું અત્યારે 6ઠા સેમિસ્ટરમાં છું પણ મારે આગળના સેમિસ્ટરની એટીકેટી બાકી છે અથવા એક અથવા બે બ્લોક છે તો હું એક્ઝામ આપી શકું, તો એ વિદ્યાર્થી મિત્ર આપી શકે એને ઉલ્લેખ અહીંયા કરી દીધો છે. સમજી લો કે કયા વિદ્યાર્થી મિત્રો તો એક્ઝામ આપી છે, કેન બી ફિલ, એ વિદ્યાર્થી મિત્રો કે જે કેન્ડિડેટ એપરિંગ ઇન લાસ્ટ સેમિસ્ટર વિલ બી એલિજિબલ, એટલે અત્યારે જે 6ઠા સેમિસ્ટરની અંદર છે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે 6ઠા સેમિસ્ટરમાં ચાલુ છે એ વિદ્યાર્થી મિત્રો ડીડીસીટી આપી શકે છે. ઓકે, એટલે ધારી લો કે કોઈ સ્ટુડન્ટ છે એને પહેલા સેમિસ્ટર, બીજા સેમિસ્ટર કે ત્રીજા કે ચોથા, ધારો કે પાંચમામાં તમારો બ્લોક આવે છે, બ્લોક આવે છે, પાંચમાનું રિઝલ્ટ બાકી છે અને પાંચમાનો બ્લોક આવે છે તો પણ તમે ડીડીસીટી આપી શકો છો. ડીડીસીટી આપ્યા પછી જ્યારે 6ઠા સેમિસ્ટરનું રિઝલ્ટ એક્ઝામ આવશે એના જોડે પાંચમાની રિમિડિયલ એક્ઝામ આવશે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે એ પાસ કરી દો પછી તમે રજિસ્ટ્રેશન આગળનું તમારું D2D નું કરી શકો, પણ કમ્પલસરી ડીડીસીટી તો આપવાની રહેશે. ઓકે, ક્લિયર. આ થઈ ગયું. હવે પછી વાત કરીએ હુ વિલ કન્ડક્ટ ડીડીસીટી, ડીડીસીટી કોણ કન્ડક્ટ કરશે, તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઇઝ નોડલ એજન્સી ફોર કન્ડક્શન ઓફ એક્ઝામિનેશન, એટલે આપણું જીટીયુ કન્ડક્ટ કરવાની છે. બીજો મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ હુ હાઉ ટુ સિલેક્ટ ધ એક્ઝામિંગ સેન્ટર, એક્ઝામિનેશન સેન્ટર કયા કયા હશે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કેન્ડિડેટ હેઝ ગીવ ત્રણ ચોઈસ આપવામાં આવશે ઓફ એક્ઝામિનેશન સેન્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ ધ રજિસ્ટ્રેશન પ્રોસેસ, એટલે તમારે જ્યારે રજિસ્ટ્રેશન કરતા હોય ત્યારે તમને ત્રણ ચાન્સ આપવામાં આવશે. આ ત્રણ ચાન્સ એટલે ત્રણ સિલેક્ટ કરવાના રહેશે. ધારી લો કે કોઈ અમદાવાદનો સ્ટુડન્ટ છે અને એને અમદાવાદમાં એક્ઝામ આપવી છે તો પહેલું એને અમદાવાદ સિલેક્ટ કરવાનું રહેશે. પછી એનો બીજો નજીકનો, કેમ, કારણ કે અમદાવાદ સિટીની અંદર જો કેન્ડિડેટ વધી જાય છે તો એમને ત્યાં નહીં તો બીજી જગ્યાએ એ લોકો મોકલે, તો બીજી તમે જે ચોઈસ કર્યું હશે એ સેન્ટર મળી શકે અને એમાં પણ કેન્ડિડેટ ફૂલ હશે તો ત્રીજા સેન્ટરની અંદર મળશે. પણ વિદ્યાર્થી મિત્રો તમે જે ચોઈસ કરશો ફર્સ્ટ એની અંદર મળી જશે. હવે આ ક્વેશ્ચન ફરીથી રિપીટ કરું છું, આઈ રિપીટ વિદ્યાર્થી મિત્રો. ધારી લો કે કોઈ સ્ટુડન્ટ છે જૂનાગઢનો છે તો એ વિદ્યાર્થીને જૂનાગઢ, હવે જૂનાગઢની અંદર એક્ઝામ આપી રહ્યો છે, એની એક્ઝામ કોલેજ જૂનાગઢમાં છે પણ એ વ્યક્તિ અમદાવાદનો છે, જો એને અમદાવાદમાં એક્ઝામ આપવી છે તો એ અમદાવાદ સિલેક્ટ કરી શકે છે, એના કોલેજથી કોઈ લેવા દેવા છે નહીં. પણ મારું સજેશન એટલું છે વિદ્યાર્થી મિત્રો કે તમે જે કોલેજમાં હોય એ કોલેજના નિયર બાયનો તમે એનું સિલેક્ટ કરશો તો તમને બેનિફિટ થશે. એટલે બેનિફિટ એ કે આપણે એ વસ્તુ જોઈએ છે, હું અમદાવાદનો છું તો હું અમદાવાદની સિલેક્ટ કરીશ તો નજીકમાં તમારું સેન્ટર મળી જાય તો તમે ઇઝી ત્યાં જઈ શકો, બીજું કોઈ બેનિફિટ થવાનો નથી. તો જ્યારે પણ રજિસ્ટ્રેશન પ્રોસેસ હશે ત્યારે રજિસ્ટ્રેશન પ્રોસેસમાં વસ્તુ ખાસ ધ્યાન રાખજો, હું સિલેક્ટ ધ એક્ઝામિનેશન સિટી ડિસ્ટ્રિક્ટ મોડિફિકેશન અલ્ટરનેટિવ ઇઝ નોટ અલાઉ, એટલે પછી તમે ચેન્જ કરી શકશો નહીં. ઓકે, એકવાર રજિસ્ટ્રેશન થઈ ગયા પછી ચેન્જ થશે નહીં, એટલે સોચી વિચારીને રજિસ્ટ્રેશન કરવાનું છે. હજી રજિસ્ટ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ નથી થઈ, એના અહીંયા બધા જુદા જુદા ક્વેશ્ચનના આન્સર જે વિદ્યાર્થીઓ દ્વારા ઊભા થયા છે ક્વેશ્ચનના આન્સર, હજી આમાં હું એવું કહી શકું કે હજી ક્લેરિફિકેશન ઘણું નથી આવ્યું. હવે એ નથી આવ્યું તો એના માટે તમારે અને મારે એક કામ કરવાનું છે, મેં તો કરી દીધું છે, મેલ કરી દીધો છે, તમારે પણ એક મેલ કરવાનો છે. જે પ્રમાણે આપણે કેમિસ્ટ્રીની લડત માટે આપણે એક મેલ કર્યો હતો એ પ્રમાણે હજી મીડિયમ કે ભાઈ ગુજરાતીમાં લેવાશે કે ઇંગ્લિશમાં લેવાશે, કેલ્સી ઉપયોગ થશે કે નહીં થાય, કારણ કે તમે કે સિમ્પલ સેમ્પલ ક્વેશ્ચન બેંક જોઈ તો એની અંદર ઘણું બધું ગાણિતીય સ્વરૂપ છે, આપણે કેલ્ક્યુલેશનની જરૂર પડે એની અંદર આપણે કેલ્સી લઈ જવા મળશે કે નહીં લઈ જવા મળે હજી સુધી પાવરફુલ એનું કોઈ એ લોકોએ એવિડન્સ આપ્યું નથી. તો એના માટે તમારે મેલ કરવાનો છે, સપોર્ટ કરવાનો છે, જે એની મેલ આઈડી હું તમને બતાવી દઉં છું. તમે વિદ્યાર્થી મિત્રો તમારા માટે જ છે એટલે તમારે ખાસ સપોર્ટ કરવાનો છે. ઓકે,
चलो एना पछी व्हाट इज द मार्किंग सिस्टम इन डीडीसीटी। तो आपने बद्दा जाने का 2 मार्क्स फॉर ईच करेक्ट आंसर, ओके फॉर ईच रॉन्ग आंसर मोर देन एंड नो अटेम्प्ट, एक करता વધારે अटेम्प्ट करेला હશે एंड मोर देन वन अटेम्प्ट आंसर इज माइनस, ओके क्लियर। એટલે તમારે અને જો અનએટેમ્પ્ટ આન્સર હશે તો એના માઇનસ માર્ક્સ કપાશે નહીં, ઓકે એના માઇનસ માર્ક્સ કપાશે નહીં, ક્લિયર। તો એક સાચા ક્વેશ્ચનના 2 માર્ક્સ રહેશે, ખોટો હશે તો 2 માર્ક્સ તો ઓછા થશે, જોડે 0.5 પણ જશે, 2 કરતા વધારે સિલેક્ટ કર્યા હશે તો પણ 0.5 જશે, પણ તમે અનએટેમ્પ્ટ કર્યો છે તો એના વધારાના માર્ક્સ જશે નહીં, ઓકે ક્લિયર। પછી હાઉ ધ મેરિટ લિસ્ટ સ્ટીલ બી પ્રિપેર્ડ ટુ સી2ડી, એટલે પ્રિપેર્ડ કઈ જ નહીં ડી2ડી માટે, એડમિશન માટે શું કઈ જ નું થશે પ્રોસેસ। તો મેરિટ વિલ બી પ્રિપેર્ડ ઓન માર્ક્સ, ખાસ સાંભળી લેજો, ઓન માર્ક્સ ઓબટેન ઇન ધ ડીડીસીટી એક્ઝામિનેશન, તમારા ડિપ્લોમાના માર્ક્સ ગણાશે નહીં। હજી ઘણા વિદ્યાર્થીના મગજમાં હતું કે ડિપ્લોમાના માર્ક્સ ગણાશે નહીં, ગણાય ફક્ત ને ફક્ત ડીડીસીટી ના એક્ઝામ ના માર્ક્સ ગણાશે। તમે 200 માંથી જે માર્ક્સ મેળવો છો એ 200 માર્ક્સ માંથી જ તમારું આખું એક મેરિટ બનશે, ઓકે ક્લિયર। એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઇફ કેન્ડિડેટ એબસન્ટ, જો કેન્ડિડેટ એબસન્ટ હશે તો મેરિટ રેન્ક વિલ નોટ બી જનરેટેડ, એટલે જો તમે એક્ઝામ આપવા નથી જતા તો તમારો મેરિટ નંબર નહીં આવે, મેરિટ નંબર ના આવે તો તમે ડી2ડી ની પ્રોસેસ નહીં કરી શકો। એટલે જે પણ વિદ્યાર્થીને ડિપ્લોમા ટુ ડિગ્રી જવાનું છે એ લોકોને કમ્પલસરી ડીડીસીટી ની એક્ઝામ આપવી ફરજિયાત છે, ક્લિયર ઓકે। એના પછી વાત કરીએ હાઉ મેરિટ પ્રિપેર ઇફ સ્ટુડન્ટ હેવ ઇક્વલ માર્ક્સ, જો સરખા માર્ક્સ થાય છે તો એ લોકો કઈ રીતે નક્કી કરશે। ધારી લો કે મારે 200 માંથી 180 માર્ક આવે છે, બીજા કોઈક વિદ્યાર્થી એને 180 આવે છે, મારી મારો જ ફ્રેન્ડ છે એને 180 માર્ક્સ આવે છે, તમારા બંનેમાંથી મેરિટ નંબર કોનો વધારે હશે? તેના માટે સ્ટુડન્ટ હેવ ઇક્વલ માર્ક્સ મેરિટ ટુ ડીડીસીટી સેડ એક્ઝામ વિલ બી ગીવ પ્રિપેર ફોલોઈંગ કી ઓફ મેરિટ, કઈ રીતના? તો માર્ક ઓપ્ટેન સેક્શન B01, સેક્શન B01 ફોર એન્જિનિયરિંગ એન્ડ, એના માટે એટલે જેને સૌથી વધારે બી આપણે એન્જિનિયરિંગ માટે B01 માં સૌથી બંને, ધારો કે 180 માર્ક્સ છે પણ મારા એ પેપરમાં 90 માર્ક્સ છે અને બી પેપરમાં 70 માર્ક્સ આવ્યા છે, હવે મારો ભાઈબંધ છે એને એ B0માં 70 છે, મારા કરતા ઓછા છે તો મારો મેરિટ વધે, એટલે B01 જે છે એમાં જો વધારે માર્ક્સ હશે તો એનો મેરિટ ક્રમ આગળ જશે, ક્લિયર। માર્ક ઓપ્ટેન સેક્શન B02 ફોર એન્જિનિયરિંગ, ઓકે એટલે માર્ક ઓપ્ટેન ટુ સેક્શન B02, પછી લોએસ્ટ રિકેશન માર્ક્સ નેગેટિવ માર્ક્સ કોના હશે એના આધારે નક્કી થશે, જે પછી સેક્શન B0 એન્જિનિયરિંગ માટે, ઓકે લોએસ્ટ કાઉન્ટ માર્ક્સ નેગેટિવ માર્ક્સ કોના છે એ રીતે નક્કી થશે, અને એ બધું સરખું છે તો પછી લાસ્ટ જે છે ડેટ ઓફ બર્થ, એટલે ઓલ્ડર વિલ બી કન્સિડર, એટલે કે જેની ઉંમર વધારે હશે એને કન્સિડર કરવામાં આવશે। એક્સ ફોર એક્ઝામ્પલ B01માં B02માં બંનેમાં માર્ક્સ સરખા છે અથવા બંનેના નેગેટિવ માર્ક્સ સરખા છે, ઓકે એ રીતે બધું ક્લિયર છે તો પછી એ લોકો શાના ઉપર જતા રહેશે? પછી તમારા ડેટ ઓફ બર્થ ઉપર, એટલે કે તમે બર્થ ડેટ જેની વધારે મોટી હશે એને આગળ મેરિટ નંબર આપી દેવામાં આવશે, ક્લિયર ઓકે। પછી વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ ડીડીસીટી એક્ઝામ, એ તો આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ આખું એક્ઝામિનેશન કઈ રીતનું સિલેબસ અવેલેબલ કરી દેવામાં આવ્યો છે। વોટ ઇઝ ધ વેલિડિટી ઓફ ધ વેલિડ ફોર રિઝલ્ટ ડીડીસીટી ફોર ઓનલી ફોર રિસ્પેક્ટિવ એડમિશન યર, એટલે આ વર્ષ માટે જ આ ડીડીસીટી ગણાશે, આવતી સાલ તમારે એડમિશન લેવું છે તો ફરીથી આપવી પડશે, ગુજકેટ જેવું છે, જે વર્ષે તમારે એક્ઝામ એડમિશન લેવાનું હોય એની ડીડીસીટી પાસ હોવી જોઈએ, ઓકે। પછી વોટ ઇઝ ધ પ્રોસેસ ડ્યુરિંગ ડિપ્લોમા ટુ ડિગ્રી, એટલે એના પછીની પ્રોસેસ તો એ તમારે કોમન કરવાની છે, પહેલા ડી2ડી આપી દે। વોટ ઇઝ ધ રજિસ્ટ્રેશન ફી ઓફ ડિપ્લોમા ટુ ડિગ્રી, રજિસ્ટ્રેશન ફી આ અલગ ફી છે ભાઈ, આ અલગ ફી છે, એટલે જ્યારે તમે ડીડીસીટી આપી દો છો ને એના પછીની જે ફી છે 350 અલગ ફી છે, એની પ્રોસેસ અહીંયા બતાવેલી છે, ઓકે। અપડેટ એન્ડ મોર ઇન્ફોર્મેશન ડીડીસી એક્ઝામ ક્યાંથી મળી શકે, તો acpc.gujarat.in એના ઉપરથી તમને વધારાની ઇન્ફોર્મેશન મળી રહેશે। વોટ ઇઝ આર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોર ડીડીસી એક્ઝામ, તો એના માટે એના ઉપર મૂકી દેવાનું, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોર ડીડીસી એક્ઝામ વિલ બી અવેલેબલ ઓન વેબસાઇટ એડમિનિસ્ટ્રેશન કમિટી, એ તમને આના ઉપર એડમિશન કમિટી આપી દેશે, ઓકે ક્લિયર। હવે વાત કરીએ, મેં તમને કીધું ભાઈ કોઈ કોમ્યુનિકેશન કરવું છે તો શું, તો પહેલા તો આ ઈમેલ એડ્રેસ તમે નોટ કરી લો,
ईमेल एड्रेस एना ऊपर दरेक विद्यार्थी मेल करवानो छे कि भाई हमारी डीडीसीटी एग्जाम नो लैंग्वेज कई हसे गुजराती इंग्लिश कैल्सी यूज थसे कि नहीं था एने इन्फॉर्मेशन आपो तो दरेक विद्यार्थी आप खास करी लेवानो छे। ओके हवे रजिस्ट्रेशन प्रोसेस कई रीतना छे स्टेप जो लीए तो पहला तो एडमिशन एडवाइज में आई गयो छे ऑनलाइन रजिस्ट्रेशन प्रोसेस स्टार्ट थसे फिलिंग फॉर्म रजिस्ट्रेशन थर्ड नंबर नो अपलोड फोटोग्राफ सिग्नेचर बर्थडे सर्टी एंड मार्कशीट ए मार्कशीट तमने जे पूछे अने एनी फीस भरवानी रहेशे एंड कन्फर्मेशन आवशे। ओके एंड डाउनलोड एकेडमिक एडमिट कार्ड आटली प्रोसेस एनी रहेशे। क्लियर विद्यार्थी मित्रों ए पछी डीडीसीटी पछी तमे डिप्लोमा थी डिग्री नी अंदर बात करिए तो एना माटेनी प्रोसेस पछी छे एटले आपणे पछी ए स्टेप जोई लेशुं। ओके हवे वात करी लईए आपणे कया कया एडमिशन माटेना सेंटर आपेला छे भाई सेंटर कया कया छे तो अमदावाद माटेनुं अमदावाद सेंटर छे अमरेली माटे अमरेलीनुं छे कच्छ माटे भुजनुं सेंटर छे आनंद माटे आनंदनुं सेंटर छे अरवली माटे अरवलीना विद्यार्थी मित्रों मोडासा बनासकांठा माटे पालनपुरनुं सेंटर छे फक्त पालनपुरनी अंदर आवशे भरूच माटे भरूचनुं सेंटर छे भावनगर माटे भावनगर बोटादनुं माटे बोटाद छे छोटाउदेपुर एटले मोस्टली तालुका प्लेस या डिस्ट्रिक्ट प्लेस आपी दीधा छे आ लोकोए पछी आ बधा ज अहीं आपेला गांधीनगरना गांधीनगरना विद्यार्थी गांधी पछी गीर सोमनाथ अने दीव माटे वेरावल छे पछी जामनगर माटेना जामनगरना विद्यार्थीओ माटे पछी जूनागढ़ तो जूनागढ़नी अंदर ज छे खेड़ा तो नड़िया ज छे पछी मेहसाणा तो मेहसाणा माटेनुं छे लुणावाड़ा अहीं महिसागर माटे लुणावाड़ा आपी दीधुं छे मोरबी माटे मोरबी छे नर्मदा माटे राजपीपळा छे नवसारी माटे नवसारी छे पंचमहाल माटे गोधरा आपेलुं छे पाटण माटे पाटणना विद्यार्थी मित्रो पाटण आपेलुं छे पोरबंदरना विद्यार्थी मित्रो पोरबंदरनुं आपेलुं छे राजकोटना विद्यार्थी मित्रोए राजकोट आपेलुं छे साबरकांठाना विद्यार्थी मित्रो माटे हिम्मतनगर आपेलुं छे मारुं सेंटर सूरत छे तो सूरतना विद्यार्थी मित्रो सुरेन्द्रनगर तो सुरेन्द्रनगरना विद्यार्थीओ पछी तापी तो वेरावळ छे वडोदरा अने वलसाड। ओके आटला सेंटर छे आपणा આ બધા સેન્ટર તમને આપી દીધા છે વિદ્યાર્થી મિત્રો। ઓકે ક્લિયર તો આ પ્રમાણેની આપણી આખી એ લોકોએ પેટર્ન આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો। ઓકે હવે વાત કરી આપણે ડીડીસીટીની ખાસ કે એક્ઝામિનેશન પછી સાયબર કાફે તમારી પોતાની કોલેજની અંદર હશે। ઓકે હવે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હજી સુધી બીજા કોઈ આવ્યા નથી અપડેટ આવી નથી એ દરેક વિદ્યાર્થી મિત્રો આના ઉપર તમે અપડેટ જોતા રહેશો તમને આઈડિયા આવી જશે જેવી કંઈ અપડેટ આવશે રજિસ્ટ્રેશન જેવું સ્ટાર્ટ થશે તરત જ આપણે તમને અપડેટ કરી દઈશું વિદ્યાર્થી મિત્રો। તો આ દરેક અપડેટ મેળવવા માટે આપણું વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો અને વિદ્યાર્થી મિત્રો હવે તૈયારી સ્ટાર્ટ થવી જોઈએ હજી સુધી નથી થઈ તો ફટાફટ તૈયારી સ્ટાર્ટ કરી દેશો બહુ જ સમય ઓછો છે હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો વિદ્યાર્થી મિત્રો જેથી તમે તૈયારી કરી શકો સારી એવા કોલેજમાં એડમિશન મળી જશે તો તમારું ડિગ્રી જે છે સારી એવી કોલેજમાં જશે તો સારા એવા પ્લેસમેન્ટ મળશે વિદ્યાર્થી મિત્રો। ઓકે બીજા કોઈ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અને આપણે નવા અપડેટ લાવતા રહીશું એ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। ઓકે વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ।